हजार माठे चमक दू, एक हजार माठे चमक दू। हाय फ्रेंड्स, आगळना भागमां आ सरस मजानुं काव्य तमे गायुं, मजा पड़ी ने, अने तमने मोढे पण थई गयुं हशे। तो आजे आपणे एनो स्वाध्याय जोईशुं। स्वाध्याय प्रश्न एक। नीचेना प्रश्नोना उत्तर एक एक वाक्य में लखो। आ सवाल ना जवाब आपणे एक वाक्य में लखवाना छे। जोईए सवाल पहेलो। तो सवाल एक, झूमखडू कया रंगनू छे? झूमखडू राटा रंगनू छे। रातो रंग एटले कयो रंग? बराबर, लाल रंग। तो झूमखडू राटा रंगनू एटले के लाल रंगनू छे। सवाल बे, आँख कोनी राती छे? पहेलो सवाल हतो के झूमखडू कया रंगनू छे, तो ये छे राटा रंगनू। हवे छे आँख कोनी राती छे, तो एनो जवाब छे पारेवडानी आँख राती छे। पारेवडू एटले शू खबर छे ने? कया पक्षीनू नाम छे? कबूतर। बराबर, तो एनी आँख केवी होय छे? राती होय छे। त्रीजो सवाल, मळगलदानी मांजळ होय तो मोरने शू होय? जवाब, मळगलदानी मांजळ होय तो मोरने सरस मजानी शू होय छे? कलगी होय छे। एटले मोरने कलगी होय। मोरनी कलगी केटली सुंदर लागे छे ने, તમે જોઈ છે ને? ને અત્યારે તો ચોમાસામાં આંબાવાડીમાં ઘણા મોર આપણને દેખાતા હોય ને? હવે જોઈએ ચોથો સવાલ, ચાંદડ દે શું રેલાય છે? આનો જવાબ અને પાંચમો સવાલ, ચંદ્ર અને સૂરજમાં શો ફેર છે? આ બેના જવાબ તમારે જાતે લખવાના છે। એમ પણ હવે તો તમને આખું કાવ્ય જ મોઢે થઈ ગયું છે, એટલે બધા જ જવાબ તમને આવડતા જ હશે, બરાબર ને? તો આ તમારે જાતે લખવાના છે। પ્રશ્ન બે, તમને ગમતા પક્ષી વિશે ચાર વાક્યો લખો। એમ પણ આપણા કાવ્યમાં ઘણા બધા પક્ષીઓની વાત આવે છે નહીં? પોપટ, મરગલડો, કબૂતર આવે છે ને એમની વાત? તો એ પક્ષી અથવા તો એ સિવાય તમને જે ગમતા પક્ષી હોય એના વિશે તમારે ચાર વાક્યો લખવાના છે। હું તમને મારા ગમતા પક્ષી વિશે ચાર વાક્યો કહું છું, એ પ્રમાણે તમે તમારા મનગમતા પક્ષી વિશે। મને ગમતું પક્ષી મોર છે। મોરના પીછા રંગીન અને લાંબા હોય છે। મોર કરાકડી મીઠો ટહુંકો કરે છે। મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે। આ હતા મોર વિશેના ચાર વાક્યો। તમને જે પક્ષી ખૂબ જ ગમતું હોય એના વિશે તમારે ચાર વાક્યો તમારી નોટબુકમાં લખવાના રહેશે। હવે આગળ જોઈએ। હવે જોઈએ પ્રશ્ન ત્રણ,
નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. પહેલી કાવ્ય પંક્તિ છે એક નાર ડોલડીઓ. તો હવે એની આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરીએ. એક નાર માટે ચુંડલદી, ચુંદલદીએ રાતી ભાત્યો, ભમરે રંગ ડોલડીઓ. અરે તમે તો કાવ્ય પંક્તિ ગાવા માંડ્યા, આપણે તો પૂર્ણ જ કરવાની છે. સરસ. હવે બીજી કાવ્ય પંક્તિ જોઈએ. એક આભ ડોલણીઓ. તો હવે આ કાવ્ય પંક્તિ પૂર્ણ આપણે કરીએ. એક આભ માઠે ચાંદળ દુ, ચાંદળ દે રાતા તેજ, ભમરે રંગ ડોલણીઓ. મને પણ તમારી સાથે હવે તો ગાવાનું મન થયું છે. ચાલો આપણે આ ત્રણ લીટી ગાઈએ. એક આભ માઠે ચાંદળ દુ, એક આભ માઠે ચાંદળ દુ, ચાંદળ દે રાતા તેજ રે, ભમર રે રંગ ડોલણીઓ, ભમર રે રંગ ડોલણીઓ. તો ફરી મળીશું નવા ભાગ સાથે. ત્યાં સુધી નમસ્તે.